આગળ વધી રહ્યું છે. 2.5 કલાકની અંદર સરેરાશ આંકડો 10% પહોંચતો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 2.5 કલાકમાં સરેરાશ 9.5% મતદાન થઈ ચુક્યું છે. કચ્છમાં 2.5 કલાકમાં 6.5% મતદાનનો આંકડો છે. બનાસકાંઠામાં 7.10%, પાટણમાં 7.25% મતદાન થયું છે. મહેસાણામાં 8.10%, સાબરકાંઠામાં 6.75% મતદાન થઈ ચુક્યું છે. ગાંધીનગરમાં 7.12%, અમદાવાદ પૂર્વમાં 7.12% મતદાન થઈ ચુક્યું છે. ગુજરાતમાં 2.5 કલાકમાં 9.5% મતદાનનો આંકડો હાલમાં જણાવવામાં આવી રહ્યો છે. પલકભાઈ, સૌથી વધારે મહત્વની વાત, ગૃહમંત્રી અમિત શાહને પણ આપણે સાંભળ્યા, પ્રધાનમંત્રીને પણ આપણે સાંભળ્યા, મતદાન એ સામાન્ય દાન નથી અને કદાચ ગુજરાતી તે વાત સમજી 2022માં જે ઓછું મતદાન થયું તે ન થાય તે માટેના પ્રયાસ અત્યારથી જોવા મળી રહ્યા છે. પલકભાઈ, ચોક્કસ હું જણાવીશ કે ગુજરાતીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આટલી બહોળી સંખ્યામાં મતદાન કરવા જઈ રહ્યા છે અને એમની સરકાર જે વિશ્વાસ આપી રહી છે એમને ચૂંટવા જઈ રહ્યા છે. પણ હું એની સાથે સાથે નાગજીભાઈ સાહેબના જે અમુક મુદ્દા હતા એના જવાબ આપું. સાહેબ, તો એમણે કીધું કે ભારતીય જનતા પાર્ટી એક એવું કહી રહી છે કે 5 લાખની લીડથી 26-26 કે હવે રહેલી 25 સીટ જીતશે. એ બણગા નથી, અમારો જનતામાં અને જનતાનો અમારામાં વિશ્વાસ છે એટલે અમે કહી રહ્યા છે. એ વાત કરે છે કે શું કર્યું 10 વર્ષમાં, જૂની ગેરંટી અને નવી ગેરંટી એવો કંઈક એમનો વર્ડ હતો. તો કઈ ગેરંટીની એ વાત કરી રહ્યા છે? રામ મંદિરની, 370ની, કે દેશ આપણા દેશને ઇન્ટરનેશનલ લેવલે નંબર 3 અને આગળ ઉપર નંબર 1 બનાવવાની, કે કઈ વાત કરી રહ્યા છે? સેફ્ટીની, આપણી કન્ટ્રીની, કઈ ગેરંટીની વાત કરે છે? જે ગેરંટી આપી છે એ 10 વર્ષમાં પૂરી કરી છે અને એટલે જ આ જનતાનો વિશ્વાસ છરકાઈ રહ્યો છે અત્યારે દેશ પ્રત્યે અને સરકાર પ્રત્યે. આપણી પાસે આવું છું પલકભાઈ, પરંતુ વધુ એક મહત્વની જાણકારી પણ જે હાલમાં મિતેશભાઈ દ્રશ્યો પરથી જોવા મળી રહી છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે 2.5 કલાકનું મતદાન 10% સુધી પહોંચી રહ્યું છે, ભલે ગેરંટીની અલગ અલગ વાત થતી હોય, મતદારોનો મિજાજ આપ જાણો છો, બુથ લેવલ પર ગયેલા છો, ગ્રાઉન્ડ લેવલ પર ગયેલા છો, મતદારોનો મિજાજ આ વખતે શું કહી રહ્યો છે? મને એવું લાગે છે કે મતદારો જ્યારે વોટ આપવા જશે ત્યારે, જો હું શરૂઆતથી કરું તો આજથી 2 મહિના પહેલાં જે છે ભારતીય જનતા પાર્ટી પાસે 3 જ મુદ્દા એવા હતા કે જે મુદ્દાના આધારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 26-26 સીટ ઉપર અને જે 5 લાખની લીડની વાતો કરતા તે કરી શકતા. એક નરેન્દ્ર મોદી સાહેબનો ચહેરો, બીજું રામલલ્લાનું બિરાજમાન થવું, અને ત્રીજું ભારતીય જનતા પાર્ટી પાસે જે સૌથી મોટો એડવાન્ટેજ હતો એ કે 30 વર્ષથી રાજ્યમાં સરકાર અને 10 વર્ષથી કેન્દ્રમાં સરકાર, અને આ દરમિયાન જે લાભાર્થીઓ છે યોજનાઓના, કેન્દ્રની યોજનાઓના, રાજ્યની યોજના, એ લાભાર્થીઓના વોટ, આના બેઝ ઉપર ભારતીય જનતા પાર્ટી બહુ પ્રેમથી ઇલેક્શન મેનેજ કરી શકે એમ હતું. પણ છેલ્લા 2 મહિના દરમિયાન જે ક્ષત્રિય આંદોલન અને બીજા બધા વિવાદોને કારણે રસપ્રદ ઇલેક્શન થયું, અને એટલી હદે રસપ્રદ થયું કે છેલ્લા વીકમાં તો અને કોંગ્રેસ માટે એક હોપ ઊભી થઈ, ક્ષત્રિય આંદોલન પછી કોંગ્રેસ માટે એક હોપ ઊભી થઈ, અને એ હોપે કોંગ્રેસને વધારે ઓફેન્સિવ મોડમાં લાવ્યા. જે ડિફેન્સિવ મોડમાં કોંગ્રેસ હંમેશા ગુજરાતમાં તો એટલીસ્ટ ઇલેક્શન લડતા રહ્યા છે એનો ઓફેન્સિવ મોડમાં લાવ્યા, અને કેટલીક સીટો પર, હું બધી સીટોની વાત નથી કરતો, પણ કેટલીક સીટો પર રોકી દઉં છું. ઓફિશિયલ આંકડા જે આવ્યા છે 9 વાગ્યા સુધીના ચૂંટણી પંચ તરફથી, 9.83% મતદાન 9 વાગ્યા સુધીમાં. અમદાવાદ ઇસ્ટમાં 8.3% મતદાન, અમદાવાદ વેસ્ટમાં 7.30%, અમરેલીમાં 9.13%, આણંદમાં 10.35%, બનાસકાંઠામાં 12.5% મતદાન, બારડોલીમાં 11.5% મતદાન, ભરૂચમાં 9.89% મતદાન, ભાવનગરમાં 9.20% મતદાન, છોટાઉદેપુરમાં 10.5% મતદાન, દાહોદમાં 10.94%, એટલે કે નિયર ટુ 11% વોટ પર્સન્ટેજ ત્યાંથી આવી રહ્યા છે. ગાંધીનગરમાં 10.5%, જામનગરમાં 8.5%, જૂનાગઢમાં 9%, કચ્છમાં 8.79%, ખેડામાં 10.5% મતદાનનો આંકડો છે, મહેસાણામાં 10.25%, નવસારીમાં 9.25%, પંચમહાલમાં પણ 9.16%, પાટણમાં 10.11% મતદાન, 10.46% આંકડો પાટણથી, પોરબંદરમાં 8% મતદાન, રાજકોટમાં 9.77% મતદાન, સાબરકાંઠામાં 11.43% મતદાન, સુરેન્દ્રનગરમાં 9.43% મતદાન, વડોદરામાં 10.64% મતદાન, અને સૌથી ઉપર ચાલી રહ્યું છે વલસાડ 11.65% સાથે બીજા નંબરે છે, બનાસકાંઠા સૌથી ઉપર છે 12.28% મતદાન સાથે સૌથી આગળ. ચૂંટણી પંચનો સત્તાવાર આંકડો 9 વાગ્યા સુધીનો છે. ઓલ ઓવર જે આંકડો છે તે 9.87% નો 9 વાગ્યા સુધીનો આંકડો છે.
તો વોટ ટર્નઆઉટ જે છે તે 9.83 ના, જ્યાં સુધી ન્યૂઝ 18 ગુજરાતી બ્રેકિંગ મારી રહ્યું છે, 9.83 ના વધીને 9.87% પહોંચી ગયું છે. 9 વાગ્યાનો આંકડો ચૂંટણી પંચ તરફથી કરવામાં આવે, સાથે બાય ઇલેક્શન એટલે કે જ્યાં આગળ પેટા ચૂંટણી થઈ રહી છે તેના પણ આંકડા ઉપર નજર કરી લઈએ. કારણ કે ગુજરાતની અંદર 5 એવી બેઠકો છે કે જ્યાં આગળ ઇલેક્શન જે છે તે બાય ઇલેક્શન પણ છે, એટલે કે પેટા ચૂંટણી છે, જેમાં વિજાપુરમાં 8.69% મતદાન થઈ રહ્યું છે, ખંભાતમાં 9.10%, પોરબંદર 7.08%, વાઘોડિયામાં 9.73% મતદાન છે, જ્યારે માણાવદરમાં 8.28% મતદાન. પેટા ચૂંટણીના આંકડા પણ અત્યાર સુધીના 9 વાગ્યા સુધીના જે આપવામાં આવ્યા છે ઇલેક્શન કમિશન તરફથી, ચૂંટણી પંચ તરફથી, તે હાલમાં સૌથી વધારે વાઘોડિયામાં 9.73% છે, ખંભાતની અંદર 9.10% છે, પોરબંદરની અંદર 7.08% છે. આ પેટા ચૂંટણીની વાત હું કરી રહ્યો છું. વિજાપુરમાં 8.69% છે અને માણાવદરમાં 8.28% છે. તો ખૂબ જ સારા આંકડા હાલમાં જોવા અત્યાર પ્રમાણે મિતેશભાઈ જોવા મળી રહ્યા છે. અને જે આપણે વાત કરતા હતા ઉત્તર ગુજરાત અને આદિવાસી પટ્ટો વધુ મતદાન કરે તેવા પ્રયાસ અત્યારના અહીંયા પણ જોવા મળી રહ્યા છે, શું મુખ્ય કારણ આમાં હોઈ શકે છે મિતેશભાઈ? એટલીસ્ટ 50% સીટો એવી છે જેમાં બેઉ સામસામેના ઉમેદવાર અલગ અલગ જાતિમાંથી છે, અને તમે એ બધી જ સીટો પર મતદાન ખૂબ જ જોરદાર થઈ રહ્યું છે, કેમ કે બંને તરફથી વોટિંગ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એને છોડીને તમે વલસાડ અને ભરૂચ, જ્યાં બંને એક જ જાતિના છે પરંતુ બંને સીટો બહુ રસાકસીવાળી રહી છે, બંને તરફથી ખૂબ જ પ્રયત્નો થયા છે. અને જેમ હું પહેલાં બી કહી ચૂક્યો કે કેટલાક વિવાદોના કારણે ચૂંટણી એગ્રેસિવ બની છે, અને જ્યારે ચૂંટણી એગ્રેસિવ બને એટલે બાય ડિફોલ્ટ છે કે મતદાન વધશે. અને હજી તો તમે જુઓ, મેં કીધું એ પ્રમાણે કે આપણે આમ એવું વિચારીએ છીએ કે બપોરના સમયમાં મતદાન નહીં થાય, પણ આ લાઈનો આખો દિવસ આમ નામ રહેશે. અને ગુજરાત આજે દેશને એક બતાવશે, આગળના 2 ચરણમાં જે વોટિંગ ઓછું થયું, ગુજરાત આજે ત્રીજા ચરણમાં ને એના પછીના 4 ચરણ થવાના છે, એટલે આજે ઉદાહરણ પૂરું પાડશે કે ગરમી એક કારણ ન હોઈ શકે ઓછા મતદાન માટે. અને ગુજરાત આજે મતદાન કરશે, અને કેમ કે છેલ્લા 1 મહિનામાં આખી ચૂંટણી રસપ્રદ થઈ, કોંગ્રેસ અગ્રેસિવ મૂડમાં આવ્યું, ઓફેન્સિવ મૂડમાં આવ્યું, અને એના કારણે આજે આ મતદાન જોવા મળી રહ્યું છે. જો 2 મહિના પહેલાની પરિસ્થિતિ જો આજે હોત કે જ્યારે કોંગ્રેસ એકદમ ડિફેન્સિવ મૂડમાં જ હતું, તો હું એવું માનું છું કે આ મતદાન ન હોતું, કેમ કે ભારતીય જનતા પાર્ટીનો બી વોટર એવું સમજતો કે આપણે 5 લાખ લીડથી જીતેલા જ છીએ, અને તો મારે વોટ કરવા, કદાચ મારા વોટથી ફરક નહીં. 22ની મેન્ટાલિટી આવી ગઈ કે ઓછું મતદાન થયું તો ભાજપ તો જીતે જ, 156 બેઠક લઈને આવે છે. અને એ જે આ કાયમ આપણે વિશ્લેષકો એવી વાતો કરે કે વધુ મતદાન થાય તો શાસક પક્ષને નુકસાન થાય કે વિરોધ પક્ષને ફાયદો થાય, એવા કોઈ એમ્પિરિકલ સ્ટડીઝ છે નહીં. અને છેલ્લા 2-4 ઇલેક્શનમાં બધી જ વિશ્લેષકો અને પંડિતોની વાતો આ ચૂંટણીમાં પ્રજાએ ખોટીઓ પાડી દીધી છે. પરંતુ હા, રસપ્રદ ઇલેક્શન બન્યું છે ગુજરાતનું, અને હું એવું માનું છું કે ગુજરાતના જ ફાયદામાં છે. વોટિંગ થશે અને વોટિંગ પછી પરિણામ જે બી આવે પણ ગુજરાતનો મતદાર બહાર નીકળશે, એને જેને પણ વોટ આપવાનું મન બનાવ્યું છે, કેમ કે રસપ્રદ છે એટલે બંને પર તરફથી, વિપક્ષ તરફથી વિપક્ષના વોટર્સ અને શાસક પક્ષના વોટર્સ બંને બહાર નીકળશે. જો એ શાસક પક્ષના વોટર્સને જો સિક્યોરિટી હોત ને કે ભાઈ મારો પક્ષ જીતે જ છે, તો કદાચ એવું વિચારતો કે લાવ હું પણ જરા માઉન્ટ આબુ ફરી આવું, એક દિવસની રજા છે. પરંતુ એ આજે નહીં જાય, એ રજા ભોગવશે નહીં, એ આજે મતદાન કરશે, કેમ કે એને ક્યાંક ક્યાંક કેટલીક સીટો પર ઇનસિક્યોરિટી ફીલ થાય છે. અને હું આપણા જે કહેવાય નહીં પણ ક્ષત્રિય આંદોલન આનું એક મુખ્ય કારણ છે. ક્ષત્રિય નેતાઓ પણ હમણાં એ જ દ્રશ્યોમાં બતાવતા હતા, રાજકોટના નેતાઓ જ હતા ક્ષત્રિયાણીઓને આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જેઓ પણ મતદાન કરવા માટે મહિલાઓ જે છે મુખ્ય મુદ્દો જયારે મહિલાઓના ઉપર ચૂંટણીનો રહ્યો હોય તો મહિલાઓ ખુદ મતદાન માટે આવે તેવા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. નાગજીભાઈ પાર્ટી વાટીની વાત કરે પછી પણ કરીએ, પરંતુ મિતેશભાઈની એક મહત્વની વાત છે કે આ વખતે કોંગ્રેસ એટલે એગ્રેશન મૂડમાં આવ્યું તો કદાચ મતદારોને તે એવો પણ ખુદ ઉજાગર કરીને બુથ સુધી લઈ જઈ રહી છે, એ પણ એક ફાયદો મતદાનના વધારામાં જોવા મળી રહ્યો છે. નાગજીભાઈ ચોક્કસપણે કોંગ્રેસ એની પ્રક્રિયા આ ચૂંટણીમાં દરેક ચૂંટણીમાં નિભાવતી હોય છે, પણ ઘણી વખતે તમે જો ભ્રામક પ્રચાર કામ કરી જતો હોય છે 5-10-15 વર્ષ, એ ભાજપ કરી રહ્યું છે, એ સમયગાળો પૂરો થશે. કારણ કે ભ્રામક પ્રચારથી ચૂંટણી નથી જીતાતી, 2-3 ચૂંટણી તમે જીતી ગયા તો જીતી ગયા, પણ દેશનું ભવિષ્ય, દેશના અંદર જે યુવાનોની રોજગારીનો પ્રશ્ન છે, મોંઘવારીનો પ્રશ્ન, એ વાત તો તમારી પાસે છે નહીં. એટલે લોકો એ સમજે છે કે તમે 2-3 ચૂંટણીમાં વાત કરી અમને, તમે જે તે વસ્તુમાં વહેંચી નાખ્યા અમે વેચાઈ ગયા,
અમદાવાદ પૂર્વમાં 8.03%, અમદાવાદ પશ્ચિમમાં 7.23%, અમરેલીમાં 9.13%, આણંદમાં 10.35%, બનાસકાંઠામાં 12.2%, બારડોલીમાં 11.54% લોકો મતદાન કરી ચુક્યા છે. આ સત્તાવાર આંકડો ચૂંટણી પંચ તરફથી આપવામાં આવી રહ્યો છે, જે અમે આપણી ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. ભરૂચમાં 9.79%, ભાવનગરમાં 9.20%, છોટાઉદેપુરમાં 10.27%, દાહોદમાં 10.94%, ગાંધીનગરમાં 10.31%, જામનગરમાં 8.55% મતદાન અત્યાર સુધીમાં થઈ ચુક્યું છે. અને મહત્વની વાત, તમામ જગ્યાએ ડબલ ડિજિટ તરફ 2-2.5 કલાકની અંદર મતદાનના જે આંકડા છે તે જતું જોવા મળી રહ્યું છે. અને આ સત્તાવાર આંકડાઓ છે કે જે આપવામાં આવી રહ્યા છે. વલસાડ સૌથી વધારે આગળ છે. વધુ એક જિલ્લાઓની પણ વાત કરી લઈએ કે જ્યાં પણ સારું મતદાન છે, કારણ કે બાકીની જે બેઠકો છે એ બેઠકો પણ મહત્વની છે. જે 12 બેઠકોની વાત કરી ત્યારબાદની અન્ય 6 બેઠકો કે જ્યાં પણ સારું મતદાન જોવા મળ્યું છે, જે રીતે મિતેશભાઈ કહેતા હતા, નાગજીભાઈ કહેતા હતા, અથવા તો પલકભાઈ કહેતા હતા, તમામ લોકોની વાત અહીંયા આગળ આંકડામાં જોવા મળી રહી છે. જુનાગઢમાં 9.05%, કચ્છમાં 8.79% મતદાન, ખેડામાં 10.20% મતદાન, મહેસાણામાં 10.14% મતદાન, નવસારીમાં 9.15%, પંચમહાલમાં પણ 9.16% મતદાન. તો આ ઘણી બેઠકો આમાં મિતેશભાઈ પણ સહમત થશે કે ક્ષત્રિયો વાળી જે મહત્વની વાત હતી, કારણ કે ન્યૂઝ ઇટિંગ ગુજરાતીએ પણ આખું એક વિશ્લેષણ કર્યું હતું કે આગળ પાટીદાર પ્રભાવિત વિસ્તારો છે, ક્યાં આગળ ક્ષત્રિય પ્રભાવિત વિસ્તારો છે. આમ સામાન્ય રીતે આપણે એવું કહેતા હોય છે કે જ્ઞાતિ જાતિનું સમીકરણ ન જોવું જોઈએ અથવા તો તેના પર ન હોવું જોઈએ, પરંતુ તેના બદલે અહીંયા આગળ એવા જ ટર્નઆઉટ થતા મતદારો જોવા મળી રહ્યા છે. આવડું કહીશું એક વિરામ માટે. પળે પળની અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.